नमस्ते विद्यार्थी मित्रों, आज 4 ऑगस्ट अने मंगलवार अर्वाचीन गुजराती साहित्यनो इतिहास ए तमारू जे पहलू पेपर छे एना पहला यूनिट में आपणे एक पॉइंट पूरो कर्यो तो अने ए छे सुधारक युगना परिबळो। ए पछी हवे आपणे जोई रह्या छे के सुधारक युगना महत्वना सर्जकोमां दलपतराम। दलपतरामनो जीवन परिचय आपणे मेळवी लीधो छे, हवे आपणे एना साहित्य सर्जनने जोवानो प्रयत्न करवानो छे। नर्मदे जोई गया आपणे के नर्मदे कह्युं छे के सुधाराना विषयमां कविता करवानुं पहेलुं मान ए दलपतरामભાઈના હાથે છે। તેઓ અસલી ઢબની કવિતાઓ કરનારાઓમાં છેલ્લા અને નવી ઢબની કવિતાઓ કરવામાં કરનારાઓમાં એ પહેલા કવિ છે। તો આવા દલપતરામભાઈના જીવન વિશે, એમના માતા, એમના પિતા, એમના જીવનમાં કોણે કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો, એમના જીવનના ટૂંકમાં એમના જીવનના ઘડતરના પરિબળો, આ બધી વિગતો આપણે જોઈ ગયા હતા। એટલે એમ કહી શકાય કે અર્વાચીન યુગના આ અગ્રણી સાહિત્યકારોમાં કવિ દલપતરામ એ ઐતિહાસિક દૃષ્ટિએ પહેલાં આવે છે, આપણે જોઈ ગયા હતા। હવે આપણે જે જોવાનું છે, એમના જીવન પરિચય અને એમના જીવન ઘડતરના પરિબળોનો અભ્યાસ કર્યા પછી હવે હું તમારી સમક્ષ આજે એમના સાહિત્ય સર્જન વિશેની વાત કરું છું। તો એમણે કયા કયા સાહિત્યની રચના કરી છે, એમણે શું લખ્યું છે, એમનું કવન શું છે, એની વાત આપણે આજે જોઈએ છે। તો દલપતરામે ગદ્ય અને પદ્ય એમ બંને સાહિત્યના પ્રકારોમાં પોતાનું સર્જન કર્યું છે। એમની બધી જ કવિતા એ દલપત કાવ્ય ભાગ 1 અને 2માં એ બંને ગ્રંથોમાં ઉપલબ્ધ છે। આ ઉપરાંત જીવનના અંતિમ વર્ષોમાં એમણે હરિલીલામૃત નામનો કાવ્ય સંગ્રહ રચ્યો હતો। તો દલપત પિંગળ નામે છંદશાસ્ત્રનું પુસ્તક પણ તેમણે લખ્યું છે। ગદ્ય ક્ષેત્રે એમણે નિબંધો લખ્યા છે, તો નાટ્ય લેખન પણ કર્યું છે। કાવ્ય દોહનના 2 ભાગ એટલે કે શામળ સતશય અને કથન સપ્તશતી વગેરે દ્વારા પણ એમણે સંપાદન કાર્ય કર્યું છે। તો બુદ્ધિપ્રકાશ સામયિકના તેઓ સ્થાપનાકાળથી તંત્રી રહ્યા હતા। વર્ષો સુધી એ સામયિકના તંત્રી પદે રહીને તેમણે ઘણું એવું સાહિત્ય સર્જન કર્યું છે। ટૂંકમાં એમણે ગદ્ય ક્ષેત્રે અને પદ્ય ક્ષેત્રે એમ ઉભય ક્ષેત્રે એમણે પોતાની કલમ ચલાવી છે, એમણે સર્જન કર્યું છે। તેમની કવિતા વિશેની વાત આપણે કરીએ તો દલપતરામમાં કવિતા રચનાના સંસ્કાર એ બાળપણથી જ પડેલા હતા। તેઓ શરૂઆતમાં તો શીઘ્ર કવિતાઓ રચતા હતા, આપણે આગળ જોઈ ગયા હડુલા જેવી કવિતાઓ એ તરત જ એ રચી નાખતા હતા। કોઈ પણ વિષય તેમની કાવ્ય રચનાનો વિષય બની જતો હતો। શામળ ભટ્ટની કવિતાનું અનુકરણ કરીને પદ્ય વાર્તાઓ પણ રચી જોઈ, તો દેવાનંદ સ્વામીના સત્સંગે તેમણે વ્રજ ભાષામાં કવિતાઓ રચી અને ફારબસ સાહેબના સંપર્કમાં આવતા તેમણે ગુજરાતીમાં કાવ્યો રચવા માંડ્યા। આવગીરા ગુજરાતની તને અતિશોભિત હું શણગાર સજાવું, એમાં એમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ અચતો રહેતો નથી। તો રૂડી ગુજરાતી વાણી, રૂડી ગુજરાતી રાણી, વાણીનો હું વકીલ છું, એમ વકીલ બનીને વડોદરાના રાજા સમક્ષ એ ભાષાના ઉત્કર્ષ અંગેની યોગ્ય રજૂઆત કરવામાં તેમનો સ્વભાવ સ્વભાષા પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે। આમ તેમણે કાવ્ય લેખનનો ક્રમિક વિકાસ, એમના કાવ્ય લેખનનો ક્રમિક વિકાસ એ સ્પષ્ટપણે જોઈ શકાય છે। ઈસવીસન 1845માં બાપાની પીપર કાવ્ય રચીને તેમણે અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રારંભ કર્યો હતો, અને એટલે જ કહેવાય છે કે અર્વાચીન ગુજરાતીની પહેલી કવિતા જો હોય તો તે દલપતરામની બાપાની પીપર છે, ઈસવીસન 1845। બાપાની પીપરમાં એમનો અનુભવ વ્યક્ત થયો છે। એકવાર કવિ એટલે કે દલપતરામ એ વઢવાણથી લીંબડી જઈ રહ્યા હતા। ઉનાળાનો ધૂમધકતો તાપ હતો, પ્રલયસમ તાપ એ તપતો હતો, રસ્તામાં ક્યાંય પીવાને માટે પાણી મળ્યું નહીં એટલે એમનો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો। અધૂરામાં પૂરું રસ્તે ક્યાંય વૃક્ષનો છાંયો ન મળવાને કારણે મુસાફરી એમની કષ્ટરૂપ બની ગઈ, વઢવાણથી લીંબડી જતા। લગભગ લીંબડી ગામ આવતા એક પીપળાનું વૃક્ષ એમણે જોયું અને ત્યાં બેસીને એમણે પૂરતો વિસામો પડ્યો।
અને તાપનો સંતાપ દૂર થતાં જ એમનું કવિ ચિત્ત એકદમ પ્રસન્ન થઈને બોલી ઉઠ્યું કે બાપાની પીપર બળી પૃથ્વી પર પ્રખ્યાત પ્રસિદ્ધ એવો પ્રાગવડ વિશ્વ વખાણે વાત એમ કહી અને એમણે કવિતા રચી તેમજ જીવે તું જગમાહી જીવે કવિતા જ્યાં સુધી એવા અંતરના આશીષ પણ તેઓ પાઠવે છે। ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરતું આ પહેલું ગુજરાતીનું પ્રકૃતિ કાવ્ય છે બાપાની પીપર। દલપતરામની અન્ય પ્રકૃતિ કવિતા જોતા માલુમ પડશે કે આખે આખા કાવ્યો એ કલામય ઘાટ પામ્યા ન પણ હોય પરંતુ કેટલીક સુંદર પંક્તિઓ અવશ્ય મળી આવે છે। એવું એક ઉદાહરણ આપણે જોઈએ તો રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વનમાં જમાવ્યો। રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વનમાં જમાવ્યો તરુવરોએ શણગાર કીધો તરુવરોએ શણગાર કીધો જાણે વસંતે શરપાવ દીધો જાણે વસંતે શરપાવ દીધો। આમ ઉપદેશ સમાજ સુધારો સ્થૂળ અવલોકન વગેરે મુદ્રાઓ તેમની પ્રકૃતિ કવિતામાં જ્યારે પ્રાધાન્ય ભોગવે છે ને ત્યારે કવિતાના આસ્વાદતા ભાવકને રસ ક્ષતિ થાય છે એ પણ એટલું જ સાચું છે। તેમણે સંપલક્ષ્મી સંવાદ હુન્નરખાનની લડાઈ હુન્નરખાનની ચઢાઈ ફારબસ વિરહ વેન ચરિત્ર વગેરે જેવા કેટલાક દીર્ઘ કાવ્ય પણ લખ્યા છે। તેમણે પ્રાચીન કાવ્ય પ્રણાલીને અનુસરતા અનેક પદો ગીતો ગરબીઓ લખ્યા છે તો ટૂંકી કાવ્ય રચનાઓથી લઈને લાંબા વ્યાખ્યાનો પણ કવિતામાં આપ્યા છે એ એમની પ્રારંભકાળની રચના છે। હુન્નરખાનની ચઢાઈમાં ઉચ્છારા મારતી એવી સ્વદેશ પ્રીતિ રૂપક કવિતા રૂપે પ્રગટી છે। કવિતા દ્વારા દેશ સ્થિતિ ઉપર રચેલું એ ભાષણ છે। ચીન વિલાયતનો રાજા હુન્નરખાન પોતાના પ્રધાન યંત્રખાનની મદદથી હિન્દુસ્તાન પર ચઢાઈ લાવે છે અને કે ખુંખારી કહે હુન્નરખાન હાથ કરું હું હિન્દુસ્તાન। વિલાયતથી દેશ નિકાલ થયેલો એટલે કે વેમખાન હિન્દના રાજા વણરાજની સામે હુન્નરખાનને મદદરૂપ થઈને યુદ્ધ અનિવાર્ય બનાવે છે પરંતુ રાજા પોતાની કુશાગ્ર બુદ્ધિથી વેમખાનની યોજનાને પરાસ્ત કરવાને માટે પોતાના રાજ્યમાં વિદ્યા વિસ્તાર અને વિદ્યાવૃત્તિનું ભગીરથ કાર્ય આરંભે છે। આ કવિતારૂપ ભાષણમાં તે સમયની સમાજ સ્થિતિનું આબેહૂબ આલેખન થયું હોવાથી સમાજ સુધારણાના દસ્તાવેજ સમકાવ્ય એ બન્યું છે। કવિની પ્રૌઢ ભાષા શૈલી કેટલાક રૂપકો ઉત્કટતા ભરી દેશદાજ વગેરેને લીધે હુન્નરખાનની ચઢાઈ સુધારા યુગનું ધ્યાનપાત્ર કાવ્ય ગણાયું છે। કવિએ દેશી જનોને સંબોધીને જે ઉદ્ગારો કાઢ્યા છે એ દલપતરામની ઉત્કટ દેશભક્તિ દર્શાવે છે। મુસલમાનને હિન્દુ સુણો મુજ દેશી સમજતો મુસલમાનને હિન્દુ સુણો મુજ દેશી સમજતો કહીએ કાળો નાગ ચીન વિલાયત રસ્તો કહીએ કાળો નાગ ચીન વિલાયત રસ્તો તેનું કરો નેતરું રવૈયો બોટ બનાવો તેનું કરો નેતરું રવૈયો બોટ બનાવો સાગર મંથન કરી ફરી લક્ષ્મી ઉપજાવો। સમુદ્ર મંથનનો પૌરાણિક જે પ્રસંગ છે એ સંદર્ભ અહીંયા ટાંકીને કહે છે સાગર મંથન કરી ફરી લક્ષ્મી ઉપજાવો। આમ સંસાર સુધારાને વેગ આપવા માટે તેમજ આળસુ પ્રમાદી અજ્ઞાન દેશજનોને સીધે સીધો બોધ આપી આવતા જમાના તરફ અભિમુખ કરવા માટે સમુદ્ર મંથનની વાત તેઓ એક નવી જ રીતે રજૂ કરે છે એટલે કે આખું આ પૂરા કલ્પન છે સમુદ્ર મંથન તે નર્મદની આ જ ભાવવાળી પંક્તિ પણ અહીંયા આગળ યાદ આવે છે કે વેમ યવનની સાથ સુધારા દિત્ય લડે છે। તો દલપતરામના સમયમાં પરદેશ ગમન વિધવા વિવાહ એ મુખ્ય પ્રશ્નો તો સમસ્યારૂપ હતા જ। ઈસવીસન 1868માં દલપતરામે વિધવા વિવાહના પ્રશ્નને જ કેન્દ્રમાં રાખીને વેન ચરિત્રની પણ રચના કરી છે। વિધવા વિવાહે બાળ વિધવાઓની જે સમસ્યા ખડી કરી હતી એમાં ગર્ભપાત બાળ હત્યા વગેરે અનિષ્ટ મુખ્ય હતા
પોતાના ગુરુની પુત્રી વિધવા બને છે ત્યારે રાજા વેનના અંતરમાં જે મંથન ચાલે છે એનું આ વેન ચરિત્રમાં આલેખન થયું છે. બાળ વિધવાઓની સમસ્યાને કેન્દ્રમાં રાખી કવિએ બ્રાહ્મણો અને રાજા વેન સાથે અથવા એની રાણી સાથે દલીલ નિરૂપી છે તે તર્કસંગત પણ બની છે. તેઓ અનાચારને સ્થળે વિધવા માટે પુનર્લગ્નની હિમાયત કરે છે એમાં એમનું સુધારક તરીકેનું માનસ જોવા મળે છે. અહીં આગળ આપણને પછીથી મળતા ગોવર્ધનરામના દીર્ઘ કાવ્ય સ્નેહ મુદ્રાની યાદ પણ તાજી થાય. કાવ્યકલાની દૃષ્ટિએ ભલે વેન ચરિત્રમાં ઉચ્ચ કોટીનું કાવ્ય બન્યું ન હોય છતાં પણ એનું ઐતિહાસિક મૂલ્ય છે એમાં શક નથી. દલપતરામના વિધવા વિવાહ પુનર્લગ્નની તરફેણમાં છે પણ જટ નાત્રા કરો એવું નર્મદની જેમ હાકલ કરવામાં અધીર થયા વગર અનાચારથી વિધવા વિવાહ સારો એમ કહે છે. તો સાથે સાથે કહે છે કે બાળ રાંડ સ્ત્રી પુરુષને બાળે જ્યારે કામ સુનીતિનું જળ સિંચીને વિવેકી લે વિશ્રામ એમ પણ કહે છે. નીતિનો પક્ષ લેનારા દલપતરામની સુધારક છબી અહીંયા પ્રગટ થાય છે. એ તો સૌનો સાળો સૌનો સસરો નિજ દ્વિજ દલપતરામ હતા. વેન ચરિત્રને કોઈએ સુધારાનું પુરાણ પણ કહ્યું છે તે ખરેખર યથાર્થ છે. દલપતરામ સાથે ફાર્મસનું મિલન એમની મૈત્રીને આપણે પૂર્વ અને પશ્ચિમના સૌ પ્રથમ મિલન તરીકે જોઈ શકીએ છીએ. 1848 થી 1865 એમ 17 વર્ષની મૈત્રીના અનેક સુખદ સ્મરણો ફાર્મસ સાહેબ સાથેના દલપતરામના એ એમના ફાર્મસ વિલાસમાં જોઈ શકાય છે. પરંતુ એ સ્નેહ સંબંધનો તાર એક કરુણ રાગ રૂપે આલેખાયેલો તો ફાર્મસ વિરહમાં સ્પષ્ટ રૂપે જોવા મળે છે. ફાર્મસ વિરહમાં 1865માં રચેલું મિત્ર ફાર્મસના અકાળ અવસાનને નિમિત્ત બનાવતું કાવ્ય છે. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કરુણ પ્રશસ્તિ રચના એને કહી શકાય. અગાઉ ફાર્મસ વિલાસ કૃતિ રચીને દલપતરામે મિત્ર પ્રીતિ તો વ્યક્ત કરી જ હતી પરંતુ ફાર્મસ વિરહમાં તો કવિની હૃદયતંત્રીના કરુણ તાર છેડાયા છે. એમનું અત્યંત જાણીતું એ કાવ્ય છે ફાર્મસ વિરહ. પૂછો ચાહી ચકોરને પૂછો જળચર કાય, પૂછો ચાહી ચકોરને પૂછો જળચર કાય, કાં તો પૂછો કમળને સ્નેહી ગયે શું થાય. એટલે પોતાનું દુઃખ ફાર્મસ સાહેબના મૃત્યુ પછીનું જે દુઃખ છે એ દુઃખ આ બે પંક્તિઓમાં છે. પૂછો ચાહી ચકોરને પૂછો જળચર કાય, કાં પૂછો કાં તો પૂછો કમળને સ્નેહી ગયે શું થાય. અને પછી કહે છે કે વહલા તારા વેણ સપનામાં પણ સાંભળે, નેહ ભરેલા નેણ ફરી નદી ઠા ફાર્મસ. અહીંયા પણ એમનું દુઃખ છે. પ્રીત કરી સુખ પામવા ઉપજ્યો ખેદ ખચિત ઉચિત સોરી પ્રીત કરી સુખ પામવા ઉપજ્યો ખેદ ઉચિત, પ્રીત ન કરશો કોઈ શું પ્રીત રીત વિપરીત, પ્રીત ન કરશો કોઈ શું પ્રીત રીત વિપરીત. આવા ભાવને સચોટ રીતે અભિવ્યક્ત કરતા આ સોરઠા અને કેટલાક દોહરાના તો દલપતરામની થોડી સારી અને તેથી ચિરંજીવ કવિતાના હરિયાળા ટાપુઓ બની રહ્યા છે. કરુણ પ્રશસ્તિમાં મૃત સ્વજનના શોકને એમની યાદમાં ગુણ સંભાળીને વખાણ રૂપે રજૂ કરવામાં આવતો હોય છે. કવિ લાગણીને કેવો વળ ચઢાવે છે અને મિત્ર પ્રીતિ પ્રગટ કરે છે એ આ નીચેની પંક્તિમાં આપણને જોવા મળે છે કે માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિમાં પણ પ્રીતિનું પાત્ર ખૂટી ગયું એ ફાર્મસ એમ કહીને અત્યંત દુઃખ વ્યક્ત કરે છે. એમની મિત્ર પ્રત્યેની પ્રીતિ એમાં પ્રગટ કરે છે. સ્વરૂપ અને રસ નિરૂપણની દૃષ્ટિએ કવિની શૈલીની કેટલીક મર્યાદાઓ અને દીર્ઘ રચનામાં હોવા છતાં એમાં કવિત્વ શક્તિના જે ચમકારા અનુભવાય છે એ પણ વેધક છે અને તેથી સુંદર પણ લાગે છે. દલપતરામની શોકોર્મીને સબળપણે પ્રગટ કરતી આ કરુણ પ્રશસ્તિ કવિ તરીકે સહેજ દલપતરામને ઉચ્ચ સ્થાનના અધિકારી બનાવે છે એમ ડૉક્ટર મધુસૂદન પારેખ આપણને જણાવે છે.
1859 માં દલપતરામની હોપ વચનમાળા પ્રગટ થઈ. હોપ વચનમાળા નિમિત્તે દલપતરામે ઘણી નવી કાવ્ય રચનાઓ આપી છે. માંગલિક ગીતાવલીમાં જન્મથી માંડીને લગ્ન જીવન સુધીના પ્રસંગે સ્ત્રીઓએ ગાવાના ગીતો આપ્યા છે, તો હરિલીલામૃતે કવિશ્રીના જીવનની અંતિમ કાવ્ય પ્રસાદી છે. એમાં મહાન સમાજ સુધારક અને ધર્મ સુધારક શ્રી સહજાનંદ સ્વામીના જીવન અને કાર્યને નિરૂપિત કરવામાં આવ્યું છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્ત થઈ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં કવિ એક દસકા જેટલો સમય નિવાસ કર્યો હતો, ત્યારે તેમણે લખેલું શ્રીજીનું ચરિત્ર વર્ણવતું આ પુસ્તક એ સંપ્રદાયના ધર્મગ્રંથ જેવું આજે પણ બની રહ્યું છે. સહજાનંદ સ્વામીના મુખમાં અંગ્રેજી રાજ્ય વિશે વાર્તાલાપ રૂપે મુકાયેલા ઉદ્ગારો એની જે પ્રમાણે છે, અને ભક્ત નિત્યાનંદ પ્રશ્ન કરે છે કે અંગ્રેજ તણુ રાજ જે રહેશે ક્યાં લગી કહો તે, એમ ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન કરે છે એમના ભક્ત નિત્યાનંદ. એના જવાબ રૂપે સહજાનંદ સ્વામી જવાબ આપતા કહે છે કે અંગ્રેજ તણુ જે રાજ, જ્યારે પૂછે છે ને પ્રશ્ન કરે છે ભક્ત નિત્યાનંદ સ્વામી કે અંગ્રેજ તણુ રાજ જે રહેશે ક્યાં લગી કહો તે, ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે અંગ્રેજ તણુ જે રાજ હરી ઈચ્છાથી આવ્યું છે અહીં, નથી સંશય એ વિશે કહી, જ્યારે સાધુને તે પીડા કરશે ન્યાય મૂકી અન્યાય આદર્શે, જોર પામી જુલમ ગાર થશે ત્યારે તેનું નક્કી રાજ જાશે. ખૂબ સરસ રીતે એકદમ સરળ ભાષામાં અહીં આગળ લખ્યું છે. આ પંક્તિઓમાં દલપતરામના ચિત્તની ભાવનાઓનો પ્રતિઘોષ એ આપણને સાંભળવા મળે છે. એ પ્રતિઘોષ છે તે સમયના લોકોનો અને અંગ્રેજી રાજ્ય વિશેનો. એ ગ્રંથના કર્તા તરીકે એ સમયના વડતાલના મંદિરના આચાર્ય શ્રી બિહારી લાલજીનું નામ મુકાયેલું છે, પરંતુ સમગ્ર કાવ્ય રચનામાં કવિ દલપતરામનું કર્તૃત્વ અચતું રહેતું નથી. એમની કવિતા દલપત કાવ્યના બે ભાગમાં ગ્રંથસ્થ થઈ છે. મનહ સુખરામ ત્રિપાઠીએ નોંધ્યું છે કે દલપતરામનું ખરું કવિત્વ એ ફારબસથી પ્રગટ થયું છે, અને ફારબસ સંબંધી લખતા શકત્યાનુસાર પૂર્ણ દશા પામ્યું. દલપતરામની કવિતાના વિષયો જોઈએ તો તેમની નિરૂપણ રીતિ જોઈએ, એમની કવિતામાં બદલાયેલી ગુજરાતી ભાષા જોઈએ, તો હવે પછી આવનારી ગુજરાતી કવિતાના તેઓ અગ્રદૂત બની રહ્યા છે એમ ગણાય. કપાસના છોડ વિશે, નિબંધ લખવાની રીત વિશે, કેફ ન કરવા વિશે, ભરૂચના સંગ્રહ સ્થાન વિશે, શહેર સત્તા વિશે પણ તેઓ કવિતા લખે છે. સંસાર સુધારો, સદબોધ, દેશપ્રેમ, ઋતુવર્ણન ઉપરાંત પશુ પક્ષીને પણ ક્યારેક પાત્ર રૂપે લઈને તેમણે અન્યોક્તિઓ પણ રચી છે. વ્યવહાર જીવનમાંથી લીધેલા વાસ્તવદર્શી પ્રસંગો, હકીકતો અને દૃષ્ટાંતોથી સભર તેમની કવિતામાં નર્મ મર્મ, વ્યંગ વિનોદ, હાસ્ય, બુદ્ધિચાતુર્યની સરવાણી વહેતી જોઈ શકાય છે. ઊંટ અને શિયાળ, માખીનું બચ્ચું, શરણાઈવાળો, કેળેથી નમેલી ડોશી, ભોળો ભાભો, ભાદરવાનો ભીંડો વગેરે વિષય પરના એમના કાવ્યો શબ્દ અને અર્થની ચમત્કૃતિથી, શ્લેષ અને પ્રાસની ચાતુર્યથી, પ્રાસમાય વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસની કરામત વડે રંજનના તત્વોથી ભરપૂર એવી કવિતા રચવા તરફ પણ તેઓ વળ્યા હતા. તેથી એ સમયના સમાજમાં તેમને પ્રશંસા પણ પ્રાપ્ત થઈ હતી. તો જોઈ શકાય કે દલપતરામ થકી અર્વાચીન ગુજરાતી કવિતા એ ધર્માભિમુખ નહીં પણ લોકાભિમુખ બનવા તરફ વળી છે. આમ દલપતરામ એ વ્યવહાર ડાયા, પ્રજાવત્સલ, દેશહિતેચ્છુ કવિ હતા. નીતિ અને સદાચારના તેઓ આગ્રહી હતા. શિક્ષણ અને દેશોદ્ધારના તેઓ હિમાયતી હતા. અનીતિ અને દુરાચારની વાતોવાળી કવિતાને તેઓ કલાલની દુકાન સાથે કે ગાંજો ભાંગ અને બીડીની સાથે સરખાવે છે, અને એટલે જ કહે છે કે ગાંજો નથી, ભાંગ નથી, બાળી પીવા બીડી નથી, પત્ર પુષ્પવાળી આ શ્રીમાળી તણી છાબ છે એમ તેઓ કહે છે. તો
मित्रों समाज सुधारणाना अग्रणी तरीके कविश्री दलपतराम विषय ने आपणे आजे थोड़ी चर्चा करी, आवती काले आपणे थोड़ी विशेष हजी चर्चा करी छे। अत्यारे आटलुं ज, आवजो मित्रों।